સરસ્વતી શિશુ કોઈ ભગવાના કોષ વર્ત ધોરણ 9 વિષય ગણિત તારીખ 14/5/2020 મધ્યમ ગુજરાતી ભાગ 13 વિડિયો 13 એમાં આપણું પ્રકરણ હતું પ્રકરણ 3 યામ ભૂમિતિ હવે પ્રકરણ 12 માં આપણે યામ ભૂમિ યામ સમતલમાં બિંદુઓ કઈ રીતે દર્શાવાય એ જોયું એવો નવ ટોપિક છે કે બિંદુઓનું સમતલમાં નિરૂપણ પણ આમાં તમને બિંદુ દર્શાવ્યો છે અને એના પરથી તમારે આની અંદર યામ કહેવાનું છે કે એ બિંદુના યામ કયા છે તો આ આ વિડિયોમાં આપણે એનો અભ્યાસ કરીશું તો સૌપ્રથમ આપણે x અક્ષ અને y અક્ષ દોરીશું y અક્ષ પર તો y
x પણ છે 4 તો આ પરથી કહી શકાય કે b ના યામ માઈનસ 3 અને 4 છે હવે c જોઈશું તો c પર x અક્ષ છે માઈનસ 5 અને y અક્ષ છે માઈનસ 4 આપણે c ના યામ લખીશું તો c ના યામ આવશે x અક્ષ પર છે માઈનસ 5 અને y અક્ષ પર છે માઈનસ 4 તો આ પરથી કહી શકાય કે c ના યામ માઈનસ 5 અને માઈનસ 4 છે એ જ રીતે d ના યામ પણ d ના યામ શોધવા માટે પહેલા તો x અક્ષ પર તો x અક્ષ પર છે 3 અને y અક્ષ પર છે માઈનસ 3 તો એને યામ લખીશું તો d ના યામ આવશે 3 અને માઈનસ 3 તો આ રીતે આપણે બિંદુ પરથી એ બિંદુના કાય યામ છે એ આપણે દર્શાવી શકીએ આ રીતે આપણે એને આલેખમાં દર્શાવી દઈશું તો હવે આપણને આ રીતે પ્રશ્ન છે તો પહેલું કીધું છે કે પી ના યામ જણાવો જો તો p ના યામ કયા આવશે તો p ના યામ પહેલા તો x અક્ષ પર જો તો x અક્ષ પર છે -a અને y અક્ષ પર છે 3 તો આપણે લખીશું કે p ના યામ -1 3 છે કે રીતે આગળ કે કે q ના યામ જણાવો q ના યામ જણાવો તો q ના યામ તો q માં x અક્ષ પર છે માઈનસ 4 અને y અક્ષ પર છે માઈનસ 2 તો આપણે q ના યામ લખીશું કે q ના યામ માઈનસ 4 અને માઈનસ 2 છે આગળ કે આગળ પ્રશ્ન છે કે r નો x યામ જણાવો હવે અહીંમાં ફક્ત આપણે r નો x યામ જણાવવાનો છે r છે એનો x યામ 3 છે તો લખીશું જો કે r નો x યામ 3 છે એ જ રીતે ચોથો પ્રશ્ન છે કે s નો y યામ જણાવો s નો y યામ જણાવો જવાબ તો s નો y યામ તો s નો y યામ માઈનસ 4 આવશે તો જવાબ લખીશું કે s નો y યામ માઈનસ 4 છે હવે ત્રીજો આરંભ જોઈશું
તમે પહેલા આટલે લખી દે કે આકૃતિ પરથી જવાબ આપો. અહીં અંદર તમને એક આલેખ મળ્યો હશે અને એના પર બિંદુ ને નિરૂપણ કર્યું છે. એના પરથી આપણે યામ જાણવા છે. તો આપણે પહેલા એક્સ અક્ષ અને વાય અક્ષ ગણીએ. સૌપ્રથમ આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ દોરી દઈએ. એક્સ અક્ષ એક્સ એક્સ, વાય વાય એક્સ. અહીંયા આગળ આવશે ઉપર બિંદુ. હવે આપણે ઉપર બિંદુનું નિરૂપણ કરી દઈએ. એક બે ત્રણ ચાર પાંચ એ રીતે નિરૂપણ. માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ, માઇનસ ચાર અને માઇનસ પાંચ. એ રીતે વાય અક્ષ પર એક બે ત્રણ ચાર પાંચ. વાય ડેશ પર માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ, માઇનસ ચાર, માઇનસ પાંચ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ આલેખમાં ચાર બિંદુ દર્શાવ્યા છે. બિંદુ એ, બિંદુ બી, બિંદુ સી અને બિંદુ ડી. આપણે એના યામ કહેવાના છે. તો પહેલો પ્રશ્ન આવશે કે એના યામ જણાવો. તો એના યામ, તો એના યામ એટલે કે એક્સ અક્ષ પર છે માઇનસ એક અને વાય અક્ષ પર છે માઇનસ ત્રણ. તો આપણે લખીશું કે એના યામ માઇનસ એક અને માઇનસ ત્રણ છે. બીજો પ્રશ્ન કે બી નો એક્સ યામ જણાવો. તો બી નો એક્સ એમ, તો બી નો એક્સ એમ બે આવશે. આપણે લખીશું કે બી નો એક્સ એમ બે છે. આગળ ત્રીજો પ્રશ્ન કે સી નો વાય એમ જણાવો. તો સી નો વાય એમ બે છે. તો પ્રશ્ન એટલો હશે કે સી નો વાય એમ જણાવો અને જવાબ સી નો વાયમ બે છે. આગળ ચોથો પ્રશ્ન કે ડી ના યામ જણાવો. તો ડી ના યામ, તો ડી ના યામમાં એક્સ અક્ષ પર કેટલા છે માઇનસ ત્રણ અને વાય અક્ષ પર છે ચાર. તો લખી લો આપણે કે ડી ના યામ જણાવો. જવાબ ડી ના યામ, તો ડી ના યામ લખવા માટે પેલા એક્સ અક્ષ પર છે માઇનસ ત્રણ, ડી ના યામ માઇનસ ત્રણ અને ચાર છે. તો આ રીતે આપણે આલેખમાં બિંદુનું નિરૂપણ કર્યું હોય તો એના પરથી આપણે એના કયા કયા યામ આવે છે તે કહી શકીએ.